ગુજરાતભરમાં ધોરણ 10 અને 12 ના મુખ્ય વિષયોના પેપર પૂર્ણ થયા છે ત્યારે ધોરણ 10 નું ગણિતનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો જે અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગણિતના પેપરમાં બ્લુપ્રિન્ટની બહારના પ્રશ્નો પૂછાયા હતા જે અંગે રાજકોટની ટીએન રાવ કોલેજના નિદત બારોટ અને પ્રિયવદન બારોટ દ્વારા ગણિતનું પેપર ફરી લેવા માંગ કરવામાં આવી હતી તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સભ્યો દ્વારા કોર્સની બહારના પ્રશ્નો પૂછાયા હોવા અંગે ખાસ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ કેશોદમાં પણ ધોરણ 10 નું ગણિતનું પેપર અઘરું નીકળતા બાળકો નિયત સમય મર્યાદામાં પ્રશ્નોને ન્યાય આપી શક્યા ન હતા જેથી વિદ્યાર્થીઓમાં નિરાશા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો કેશોદનો નાગરિક છું અને ધોરણ 10 ના વિદ્યાર્થીના વાલી તરીકે અને બીજા બધા વાલી તરફથી હું પ્રશ્ન રજૂ કરવા માગું છું ગઈકાલે ગણિતનું પેપર જે નીકળ્યું છે એ બાળકો અને અતિ હાર્ડ પૂછવામાં આવ્યું છે જે નિયમ પ્રમાણે સંભાવનામાં એમાંથી પૂછાવવું જોઈએ એ એમાંથી પૂછ્યું નથી અને બહુ હાર્ડ પૂછ્યું છે અને નબળા વિદ્યાર્થીઓ તો થોડાક માનસિક ટોર્ચર થયા છે અને પેલામાં આવી ગયા છે સદમામાં ને હોશિયાર વિદ્યાર્થીઓ છે એને સીધી એના પર્સન્ટેજમાં અસર થાય એવું છે એટલે મારી એવી માંગ છે કે આ જે અભ્યાસક્રમ પર પેપર સેટર તરીકે જે એને બ્લુ પ્રિન્ટ આપેલી છે એ બહારનું પૂછાયેલું છે એવું શા માટે તો મારી માંગ એવી છે કે આ પેપર ફરીથી લેવાય પણ ફરી તો એને જે બહારના પૂછાયેલા છે એનું ડ્રેસિંગ આપવામાં આવે ગણિતનું પેપર એ બ્લુ પ્રિન્ટ બહારનું હતું બોર્ડવાળાએ આપેલી બ્લુ પ્રિન્ટ હતી અને તેઓએ એજ પ્રમાણે પેપર કાઢ્યું ન હતું પાર્ટ એમાં જે એમસીક્યુ હોય છે તેમાં 10 માર્કના એમસીક્યુ એવા જ હતા કે જે સમજાય નહીં અને 4 માર્કના એમસીક્યુ અતિ અઘરા હતા મારા આટલા વર્ષના અનુભવની અંદર ટ્વિસ્ટ કરેલું અને ઘણું બધું અઘરું એવું પેપર હતું આની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એક માળખું જ નક્કી કરેલું છે પેપર સેટરને એ માળખા પ્રમાણે તૈયારી કરવાની હોય છે દરેક ચેપ્ટરનો ગુણભાર હોય છે દરેક પ્રકરણનો ગુણભાર હોય છે એ ગુણભાર પ્રમાણે એમાંથી પૂછવાનું હોય છે એ ગુણભારનો ખ્યાલ રાખ્યા વિના આ પેપરની અંદર પૂછવામાં આવ્યું છે